तो पंचमहालना कंडाच गाममां कपिराजनो त्रास होवानुं सामे आव्युं छे। आ गामनी वस्तीना ત્રીજા ભાગની વસ્તી તો કપિરાજોની છે। જાણીને નવાઈ લાગશે, પરંતુ ગામમાં 1000થી વધારે કપિરાજો રહે છે અને કપિરાજ દ્વારા ગામમાં આતંક મચાવાતા ગ્રામજનો ત્રાહિમામ પુકારી ગયા છે અને તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે આ મુસીબતથી તેમને રાહત અપાવે। તો જોઈએ આ અંગેનો અહેવાલ। પંચમહાલના કાલોલ તાલુકાના કંડાચ ગામમાં કપિરાજ દ્વારા આતંક ફેલાવતા ગ્રામજનો ત્રાસી ગયા છે। કંડાચ ગામની કુલ વસ્તી 3000ની છે, તેની સામે ગામમાં કપિરાજોની વસ્તી અંદાજિત 1000ની છે। ગામની વસ્તીના 3જા ભાગની વસ્તી તો કપિરાજો જ ગામમાં વસે છે। કપિરાજો દ્વારા વારંવાર ગામની મહિલાઓ પર હુમલો કરવામાં આવે છે, આ ઉપરાંત ખેતરના ઉભા પાકને પણ નુકસાન પહોંચાડે છે। કપિરાજના આતંકને કારણે ગામના લોકોએ મકાનોમાં લોખંડની જાળીઓ નાખી છે, જેથી ઘરમાં કપિરાજ દ્વારા કોઈ નુકસાન ન થાય। પહેલા અમે ખેતી કરતા હતા, વાદરા હતા, પણ આટલું નુકસાન હતા કરતા અને મજૂર કોમઠી વાળા આવતા હતા। જયારે અત્યારે કોમઠી વાળો વર્ગ બંધ થઈ ગયો અને મજૂરો કઈ રહેવા તૈયાર નથી, દિવસે આવે અને અમને કોમ પૂરું થાય એટલે જતા રહે અને વાંદરા તો અમને શું ગમે તેવો આવે તો અત્યારે એને ગોઠતા જ નહીં અને નુકસાન કરે જ જાય। ખેતીને તો બધી જ રીતનું નુકસાન કરે છે। ખેતીની અંદર મકાઈ કરીએ કે ગમે કરીએ ને બધામાં તકલીફ કરે ને અત્યારે ગિલોડીને એ છે એમાંય તકલીફ કરે છે, ગુલાબના એ બી ઉપરથી ડીરો તોડી ખાય છે। આ ગામમાં વાનરો જૂથ બનાવી રસ્તા પર નહીં તો ઘરની છત પર ડેરો જમાવીને બેઠા હોય છે। જો કોઈ વ્યક્તિ રસ્તા પરથી પસાર થાય તો તેમને આ વાનરો રંજાડે છે, એમાંય ખાસ કરી મહિલાઓને સૌથી વધુ હેરાન કરે છે। કબરેશ દ્વારા મહિલાઓ પર અનેક વાર હુમલા કરવાના બનાવ પણ બની ચુક્યા છે। મહિલાઓ જયારે રસોઈ બનાવતી હોય ત્યારે વાનરો ખૂબ જ હેરાન કરે છે, બારીમાં આવી બેસી જાય છે, શાકભાજી અને લૂંટ લઈ ભાગી જાય છે। જો મહિલાઓ દ્વારા પ્રતિકાર કરવામાં આવે તો વાનરો દ્વારા મહિલાઓ પર હુમલો કરવામાં આવે છે। અમારે વાદરાનો ત્રાસ છે, વાદરા એટલા બધા મોટા મોટા વાદરા અમને બહુ જ તડે છે। અમે રોટલા કરતા લૂંટ લઈ જાય છે, રોટલા લઈ જાય છે, ખલીડામથી કાઢી જાય છે। કોઈ છોકરો કે પુરુષને બેહાડવા પડે એ ના હોય તો પછી અમને એકલા તો તડે છે। એને અમે ગમે તે જંગલમાં કે એમ પજરાપુરમાં લઈ જઈએ અને જંગલમાં છોડી આવે ને કે ગમે તે એનો રસ્તો અમને કરી આપે। વાનરો મોટી સંખ્યામાં ખેતરોમાં પણ પહોંચી જાય છે, ખેતરમાં રહેલા ઉભા પાકને તોડી નાખે છે। ખેડૂતો દ્વારા કરવામાં આવેલ મહમૂલા શાકભાજી તેમજ અનાજના પાક જેવા કે ડાંગર, મકઈ, દૂધી જેવા પાકને પણ ભારે નુકસાન પહોંચાડે છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો પણ વારો આવે છે। ખેતરમાં વાનરોના ત્રાસને કારણે મજૂર અને રખેવાળો પણ ખેતરમાં રહેતા ગભરાય છે, જેના કારણે આ ગામના લોકો તોબા પોકારી ગયા છે। ખેડૂતોને તેમજ બહેનોને ખેડૂતોને ખેતરમાં બહુ નુકસાન કરે છે, દરેક પાકમાં બહુ નુકસાન કરે છે, તેમજ બહેનો ખાવા બનાવતી હોય ત્યારે રોટલા, ભાખરી, શાકભાજી બધું લઈ જાય છે અને બહેનો એનો પ્રતિકાર કરે તો બહેનોને સોમા થઈ જાય અને પાડી દે ને કપડાં ફાડી નાખે છે, બચકા ભરે છે। અગાઉ પણ 3 વર્ષ અગાઉ આ જ પ્રમાણે વાનર દ્વારા નુકસાન પહોંચાડવામાં આવતું હતું, પરંતુ ગ્રામજનો દ્વારા રજૂઆત બાદ વન વિભાગે વાનરોને પકડી જંગલમાં છોડી મૂક્યા હતા। ત્યારે આ વખતે પણ વન વિભાગની રજૂઆત કરવામાં આવી છે અને ગત સમયની જેમ વાનરોને પકડી જંગલમાં મૂકી આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ।